છું હેમાલી. કેટીવી ન્યૂઝ ગુજરાતીનો ક્રાઇમ એપિસોડ ગુનેગાર કોણ લઈને અમે હાજર થઈ ગયા છીએ. હત્યા હોય કે હુમલો, ચોરી હોય કે અકસ્માત, દરેક ક્રાઇમ પર રહેશે અમારી પૂછ અને આરોપીથી લઈને પોલીસ સુધી બધી વિગતો કરીશું રજૂ. આજે આપણે બે ક્રાઇમ વિશે વાત કરીશું. તેમાં પ્રથમ જોઈએ તો બોટાદમાં થયેલ હુમલામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. બોટાદ શહેરમાં પિતા પુત્ર અને પુત્રી પર હુમલો થતા સનસનાટી મચી ગઈ હતી. જમીનના પ્લોટ મુદ્દે વિવાદ ચાલતો હતો અને આ મુદ્દે ઝઘડો થતા ફિરોઝ જાખરાએ ઉશ્કેરાઈ જઈને છરી વડે તેના ઘરે પહોંચ્યો હતો. બાદમાં ફિરોઝભાઈના ઘરે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો. સાથોસાથ ફિરોઝભાઈના પિતા નરમભાઈ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. પિતા અને ભાઈને બચાવવા બહેન સલમા વચ્ચે પડી હતી. જોકે હુમલાની ઘટનામાં સલમાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જમીન બાબતે કરાયેલા હુમલામાં પિતા નૂરાભાઈ અલ્લારખાભાઈ જોખિયા ઉંમર વર્ષ 75 અને પુત્ર ફિરોઝભાઈ નૂરાભાઈ જોખિયાનું મૃત્યુ થયું હતું. જ્યારે મરણ પામનારની પુત્રી સલમા ફિરોઝભાઈ જોખિયા પણ અતિ ગંભીર રીતે ઘાયલ થતા વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર રેફર કરાઈ હતી. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને મૃતકોને પીએમ માટે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. બોટાદમાં એક નદીના મસ્જિદ પાસે ફિરોઝભાઈ જે વ્યક્તિ રહેતા હતા એમને એક આરોપી જાવેદ જાખરા કરીને છે એમની સાથે બાજુમાં એક જમીન જે પ્લોટ હતો એ બાબતે ઝઘડો થયેલો. આ બાબતે આરોપી જાવેદ પોતાના ઘરે છરી લઈ અને ફિરોઝભાઈ અને નૂરાભાઈ જે એના ફાધર છે અને એમની ડોટર સલમા કરીને છે એ જ્યારે ઘરે હતી ત્યારે ફરીથી હુમલા કરેલા. એ દરમિયાન સલમા જ્યારે એને છોડાવવા જતા સલમાને પણ એમણે છરી મારેલી અને આ નૂરાભાઈ અને ફિરોઝભાઈ બંનેને હોસ્પિટલ લઈ જતા વખતે એમનું મરણ થયેલ છે અને આ સલમાબેન છે એ પણ એમને ઈજા થયેલી એટલે એમની ફરિયાદ લીધેલી છે અને એમની ફરિયાદના આધારે આરોપી જાવેદ જાખરા છે એ હાલ પોલીસ સ્ટેશન લાવેલી અને વધુ એમની હાલ પૂછપરછ ચાલુ છે. એક જ આરોપી છે અને એમની એમને થયેલો આજે જે ઝઘડો હતો જમીનના પ્લોટની બાબતે એ બાબતે આ આરોપી એમના ઘરે જઈ અને હુમલો કરેલો છે. અન્ય એક ક્રાઇમની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લૂંટ કરવાના ઈરાદે આવેલ બે આરોપીને પિસ્તલ અને ચોરીની ફોર વ્હીલ ગાડી સાથે ધોરાજી પોલીસે પકડી પાડી હતી.
વતની વિપુલ ઉર્ફે વિજય છગન જોગટિયા જાતે વાણંદ ઉંમર વર્ષ 32, તો બીજો આરોપી અંકિત ઉર્ફે ગાંડુ રમણી કાછડ જાતે આહિર ઉંમર વર્ષ 27 ગોંડલ તાલુકાનો વતની છે. ઓટોમેટિક પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ તેમજ આંખમાં નાખવા માટે પાવડર મોબાઈલ તથા અલ્ટો ફોર વ્હીલ ગાડી સાથે કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ધોરાજીના માર્કેટિંગ યાર્ડ પાસેથી ધોરાજી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આજરોજ એક એલેન્ટ્રા કાર જે સુરત પાસિંગનું એનો હતું GJ05CJ1360 નંબરની જે ગાડી હતી એ ગાડીની અંદર બે ઈસમો અહીંયાથી પસાર થવાના છે અને એ લોકોની પાસે હથિયાર છે ને એ લોકોની પાસે લૂંટ કરે એવો સામાન છે. જે હકીકત આધારે અમારા PSI શ્રી વસાવા, PSI જોશી વગેરે ના હોય એની વોચમાં હતા અને વોચ દરમિયાન બે ઈસમો ગાડીમાંથી મળી આવેલા, જેની પાસેથી એક પિસ્ટલ, જે મેડ વગરની પિસ્ટલ અને 4 રાઉન્ડ છે, એક મોટો છરો છે અને ડુપ્લિકેટ એમના ID પ્રૂફ, પછી આંખમાં છાંટવા માટેના મિર્ચી સ્પ્રે વગેરે એમની પાસેથી મળી આવેલું છે. અને આ વાહનનું અત્યારે ખાતરી કરતા એ સુરત ખાતેથી ચોરાયેલું વાહન છે અને એનો ડુપ્લિકેટ નંબર છે. આમ આરોપોની પાસે કોઈ લૂંટ કરવાના ઈરાદાથી બે ઈસમો, મિર્ચી સ્પ્રે, હથિયારો વગેરે સાથે અને નંબર પ્લેટ બદલેલી ગાડી સાથે મળી આવેલા છે, તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, સમાજમાં વારંવાર આવા ક્રાઇમને લગતા બનાવો બનતા રહે છે, તેની તમામ વિગતો સાથે અમે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી આપ અમને રજા. અને હા, આપ અમારી KDB ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.